ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગઈકાલે નરેન્દ્રભાઈ મોદીની સામે સુપ્રીમ કોર્ટે એક હુકમ કર્યો. એહસાન જાફરીની પત્નીની એક અરજી હતી જેમાં નરેન્દ્રભાઈને આરોપી બનાવવાની વિનંતી હતી. સુપ્રીમ કોર્ટે એની પર કોઈ ન્યાય નિર્ણય નહીં કર્યો, એને મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપી. પણ કાલે જાણે નરેન્દ્રભાઈ ખૂનના ગુનાના આરોપી હોય અને સુપ્રીમ કોર્ટે એમને સજા સંભળાવી દીધી હોય એવો માહોલ કોંગ્રેસ ઊભો કરી રહી હતી. કોંગ્રેસના પ્રવક્તાઓ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તોફાનો દરમિયાન જાણે મુસલમાનોને મારી નાખવાના આદેશો જારી કર્યા હોય એવો કકળાટ કરી રહેલા. ગઈકાલના ચુકાદાથી આવા આક્ષેપો કરનારના હાથ હેઠા પડ્યા છે. અને જ્યારે કોંગ્રેસ નરેન્દ્રભાઈને હત્યારા, જેનોસાઇડ એટલે માનવ સંહારક જેવા વિશેષણોથી નવાજે છે ત્યારે મને બહુ આશ્ચર્ય થાય છે કે આ કોંગ્રેસને સો અધિકાર છે કે ગુજરાતના તોફાનો વિશે એક અક્ષર પણ બોલે. આ કોંગ્રેસે ઇન્દિરા ગાંધીના હત્યાના 3 દિવસમાં 7,000 કરતા વધારે શીખ બંધુઓને મારી નાખ્યા, રેસી નાખ્યા. ગુજરાતમાં 7-8 મહિના તોફાન ચાલ્યા, બંને પક્ષે 2,000 જણની ખુવારી થઈ, 1,200-1,300 મુસલમાન ભાઈઓ મરાયા. દુઃખ છે વાતનું, પણ સામે 500-600 હિન્દુ ભાઈઓ મરાયા. ડૂબોડૂબની લડાઈ હતી. 17,000 હિન્દુ ભાઈઓ જેલમાં ગયા. અને યાદ રહે કે શરૂઆતમાં પહેલા 57 હિન્દુ કાર સેવકોની હત્યાથી થઈ. કોંગ્રેસ જ્યારે પણ ગુજરાતના તોફાનોની વાત કરે છે ત્યારે તિસ્તા સેતલવાડની ભાષામાં વાત કરે છે. 57 હિન્દુ કાર સેવકોને મારી નખાયા એ વાત જાણે બાબર કે અકબરના જમાનામાં થઈ હોય, 5,000 વર્ષ જૂની વાત હોય, 500 વર્ષ જૂની વાત હોય, એ વાતનો ઉલ્લેખ નહીં કરવાનો અને શરૂઆત ત્યાંથી કરવાની. પોસ્ટ ગોધરા રાયોટ્સ એટલે તમારે ગોધરા ભૂલી જવાનું ને ગોધરા પછીના જે કંઈ બનાવો છે એને જ યાદ કરવાના. એટલે હિન્દુઓની હત્યાની જે બાબત છે એને ભૂલી જવાની. 57 હિન્દુઓની નિર્મમ હત્યા થઈ, ટ્રેનના ડબ્બામાં જીવતા સળગાવી દેવાયા, એની ચર્ચા જ નહીં કરવાની. અને ત્યાર પછી જે કોઈ મરાયા એમાં હિન્દુ મરાયા એની કોઈ ચર્ચા નહીં કરવાની. મુસલમાનોની હત્યામાં જે હિન્દુઓ જેલમાં ગયા એની કોઈ ચર્ચા નહીં કરવાની. મુસલમાનોના હાથે હિન્દુઓ મરાયા આ તોફાન દરમિયાન એની કોઈ ચર્ચા નહીં કરવાની. અને એ સંખ્યા પણ કોઈ નાની સૂની નથી. અને એની સામે આ કોંગ્રેસિયાઓએ દિલ્હીથી લઈને બિહાર સુધી રેલવે લાઇનમાં ટ્રેનો રોકી રોકીને દિલ્હીમાં જે શીખ ભાઈઓ રસ્તા પર નીકળ્યા, શીખ બહેનો નીકળી, શીખ બાળકો નીકળ્યા, એમના ગળામાં ટાયર બાંધીને એમને ટાયરો સળગાવીને જીવતા મારી નાખ્યા. અને એ સંખ્યા નાની સૂની નથી, 7,000 શીખોને મારી નાખ્યા, 3 દિવસમાં મારી નાખ્યા. હવે હત્યારા છે, માનવ હત્યારા છે, જેનોસાઇડ થઈ ગયો તો કોને ત્યાં થયો? ગુજરાતમાં થયો જ્યાં કુલ 8-9 મહિનામાં 2,000 લોકો મર્યા. અને દિલ્હીમાં અને બિહાર સુધી 3-4 દિવસમાં તમે 7,000 શીખોને મારી નાખો છો. નરેન્દ્રભાઈએ એમને ઘેર મીટિંગ બોલાવી,
ગુજરાતના આઈપીએસ અધિકારીઓ પણ કહી રહ્યા છે ઘણા કે આવું બન્યું હતું, ચાલો બન્યું. નરેન્દ્રભાઈએ કહ્યું, 5-25 અધિકારીઓને બોલાવીને કહ્યું કે હિન્દુઓનો ગુસ્સો નીકળી જવા દે છો. તો તમારા રાજીવ ગાંધીએ શું કહ્યું? એમણે તો ટીવી ચેનલ પર આવીને કહ્યું. મને હજુ પણ યાદ છે, બરાબર રાજીવ ગાંધીનો ચહેરો પણ દેખાય છે. રાજીવ ગાંધી ટીવી ચેનલોની સામે ઉભા છે અને જ્યારે પૂછવામાં આવ્યું કે 3 દિવસમાં આટલી બધી શીખોની હત્યા થઈ રહી છે, નરેન્દ્રભાઈએ તો ના પાડે છે કે મેં નથી કહ્યું. સરકારી અધિકારીઓ જે સરકારની તરફેણના છે એ પણ બધા પોલીસ અધિકારીઓ ના પાડે છે. 1-2 અધિકારીઓ એમ કહી રહ્યા છે કે નરેન્દ્રભાઈ આવું બોલ્યા. પણ આ તમારા રાજીવ ગાંધી તો ટીવી સામે ઊભા રહીને ઓફિશિયલ વર્ઝન ઓફ ધ કોંગ્રેસ પાર્ટી, જેને વડાપ્રધાનના સ્લોગન અપાઈ ગયા હતા, ઇન્દિરાજીની લાશ પડી હતી અને વડાપ્રધાન તરીકે એમને બોલાવીને સ્લોગન લેવડાવી દીધા, એ રાજીવ ગાંધી, વડાપ્રધાન રાજીવ ગાંધી ને જ્યારે પૂછાયું કે આટલા બધા શીખોની હત્યા થઈ રહી છે, ત્યારે એમણે એમ કહ્યું કે એક મોટું ઝાડ પડે ત્યારે આજુબાજુ બહુ બધું ઘાસ દબાઈ જતું હોય છે. એટલે કોંગ્રેસ શીખોને ઘાસ બરાબર સમજતી હતી, કોઈ કિંમત નથી કોંગ્રેસને. અને રાજીવ ગાંધીનું આ ઓફિશિયલ વર્ઝન છે, આજે પણ ટીવી ન્યૂઝો એને બતાડી શકે એમ છે કે મોટું ઘાસ ઝાડ પડી જાય તો બહુ બધું ઘાસ દબાઈ જાય. એટલે એક ઇન્દિરાની હત્યા થઈ તો 7,000 શીખ ભાઈઓની હત્યા કરવાનો અમને પરવાનો છે. અને યાદ રહે કે આ 7,000 શીખ ભાઈઓની હત્યા એ હિન્દુ શીખો વચ્ચેનું યુદ્ધ નહોતું. કોઈ હિન્દુને એવી લાગણી નથી કે ઇન્દિરાજીનું ખૂન થઈ ગયું છે, હત્યા થઈ ગઈ છે તો લાવો આપણે શીખોને મારી નાખીએ. સામાન્ય હિન્દુઓ રસ્તા પર નતા ઉતરી ગયા, જે ઉતર્યા હતા એ કોંગ્રેસના ભાડુતી મારાઓ હતા, કોંગ્રેસીઓ હતા, અને કોંગ્રેસીઓના સંસદ સભ્યોએ પોતાના એરિયામાં વધારામાં વધારે શીખોને મારી નાખ્યાનું બહુમાન મેળવવાની હોડ લાગી હતી. સજ્જન કુમાર અને આ બધાએ દિલ્હીની અંદર ભાડુતી હત્યા, મને તો જે કહેવામાં આવ્યું છે કે હત્યારાઓ જઈને કહેતા હતા કે અમે આટલાને મારી નાખ્યા અને પેમેન્ટ થતું હતું. આ નરેન્દ્ર ભાઈએ આવા પાપ નથી કર્યા. તમે શીખોને, જે હિન્દુ સમાજનો જ એક ભાગ છે, અને આજે જે કોંગ્રેસ એક શીખને વડાપ્રધાન બનાવીને દેશમાં બેસાડ્યા છે, જેને સૌથી બુદ્ધિશાળી વડાપ્રધાન કહે છે, એમની કોમના 7,000 લોકોને આ કોંગ્રેસિયાઓએ મારી નાખ્યા, જેનો અફસોસ તો 25 વર્ષ પછી વ્યક્ત કરવામાં આવ્યો કે ભૂલ થઈ ગઈ. પણ ત્યારે તો રાજીવ ગાંધી કહેતા હતા અને કોંગ્રેસ પૈસા વેચતી હતી શીખોના માથા સામે, એને જેનોસાઇડ કહેવાય, એને માનવ હત્યા કહેવાય, એને માનવ સંહાર કહેવાય. અને યાદ રાખો, આ કોંગ્રેસનો કાળો કેર કેવો હતો, 7,000 શીખોને મારી નાખ્યા. બિન સત્તાવાર આંકડો તો 20,000 સુધીનો છે, પણ 7,000 શીખોને મારી નાખ્યા. અને સામે જે શીખ લડાયક કોમ છે ભાઈ, ભારતનું લશ્કર શીખોથી શોભી રહ્યું છે, જે કોમે વર્ષો સુધી હથિયાર ધારણ કર્યા નહીં, દેશ માટે હથિયાર ચલાવ્યા, એ કોમની સજ્જનતા જુઓ કે 7,000 શીખોની હત્યા સામે પંજાબના એવા ગામડાઓ હતા કે જ્યાં દરેક ગામમાં 5-25 જ હિન્દુઓ રહેતા હતા. આ શીખ ભાઈઓએ હિન્દુ ભાઈઓની એમના ગામમાં કતલ નહીં કરી નાખી. કોંગ્રેસ બતાડે કે 7,000 શીખોની હત્યા સામે અને બિન સત્તાવાર 20,000 શીખોની હત્યા સામે એક પણ હિન્દુ મરાયો નથી. જ્યારે ગુજરાતમાં શરૂઆત હિન્દુઓની કતલથી થઈ, 57 જણને મારી નાખવામાં આવ્યા, પછી થયો સામનો
મર્યા 1200-1400 મુસલમાનોની હત્યા થઈ, દુઃખદ છે, એ નહીં થવી જોઈતી હતી, પણ થઈ તો સામે 200-500 હિન્દુઓ પણ મર્યા છે. અહીં ડૂબો ડૂબની લડાઈ થઈ છે ભાઈ, અહીં બિલકુલ મુસલમાનોના એરિયા ઘેરી લઈને એમને મારી નથી નખાયા, જેવા તમે દિલ્હીમાં અને બિહારમાં અને બધે રસ્તાની અંદર ટ્રેનો રોકી રોકીને સરદારજીઓને શીખોને મારી નાખ્યા. એટલે કોંગ્રેસને તો 7000 સત્તાવાર અને બિન સત્તાવાર 21000 હત્યાઓ થાય ત્યાં સુધી કોઈ હત્યાકાંડ વિશે બોલવાનો જરા પણ અધિકાર નથી, કોઈ નૈતિક અધિકાર નથી. અને ગુજરાતમાં અમે લડ્યા ઝઘડ્યા, જેને 10 વર્ષ પછી તમે ગઈ વગાડો છો, અત્યારે ગુજરાતમાં હિન્દુ મુસલમાનમાં કોઈ વૈમનસ્ય નથી. 2002માં થયું, 2003માં કદાચ થોડી અસર રહી. કોઈ મુસ્લિમ ભાઈને પૂછો કે 2004 પછી તારી દુકાન પર આવતા હિન્દુઓ કોઈ દાડો ના આવ્યા એવું બન્યું? જો વૈમનસ્ય હોત, જો ભાજપમાં વૈમનસ્ય હોત, જો નરેન્દ્રભાઈએ ઈચ્છ્યું હોત, તો ગુજરાતીઓએ મુસલમાનોની દુકાનોના બહિષ્કાર કરી દીધા હોત, મારી નાખવા કરતા પણ આ મોટી સજા થઈ હોત. હું મારી વાત કરું છું, મારા ચશ્માવાળો મુસલમાન છે, હું એક વડોદરાના મુસ્લિમ ભાઈને ત્યાંથી ચશ્મા લઉં છું, છુપાવતો પણ નથી એ વાત. મારા બૂટ હું પાદરામાં જઈને એક મુસલમાન ભાઈને ત્યાંથી લાવું છું. મારા કપડાં, મારા ફેમિલીના કપડાં મારા એક મુસલમાન મિત્રની દુકાનેથી લઉં છું. કોઈ દિવસ ગુજરાતમાં મુસલમાનો સામે કોઈ વૈમનસ્ય નથી, અમને પણ નથી, કોઈને પણ નથી. પણ તમે જે ઝેર ફેલાવો છો, તમે ગુજરાતને ઠંડુ જ થવા દેવા માંગતા નથી. તમારું ચાલ્યું હોત તો 2002માં જે આ તોફાનો થયા એ હજુ 2011માં ચાલુ રહે એવી તમે જોગવાઈ કરવા માંગો છો. નરેન્દ્રભાઈ 100 વાર વાંકમાં હશે. અમે શિક્ષા કરીશું, ગુજરાતીઓ નરેન્દ્રભાઈને શિક્ષા કરીશું, એમનો વાંક જોઈશું. તો પણ તમે દિલ્હીમાં બેઠા બેઠા ટીવી ચેનલો પર જે વાત કરો છો કે નરેન્દ્રભાઈ હત્યારા છે, ખૂની છે, એ વાત ગુજરાતીઓને કબૂલ નથી, મને પણ કબૂલ નથી, કોઈ ગુજરાતીને કબૂલ નથી. ગુજરાતમાં જે કંઈ થયું, અને માનો કે નરેન્દ્રભાઈએ મિટિંગમાં આવું કહ્યું છે, તો રાજીવ ગાંધીએ કહ્યું એમાં અને નરેન્દ્રભાઈએ કહ્યું એમાં શું ફેર છે મને બતાડો. 7000 શીખોની હત્યા વખતે રાજીવ ગાંધીએ કહ્યું કે ઝાડ પડી જાય તો ઘાસ દબાઈ જાય, અને 57 હિન્દુઓને જીવતા સળગાવી દેવાનો ગોધરામાં બનાવ બન્યો. પછી નરેન્દ્રભાઈએ ટીવી પર નહીં ભાઈ, એમના અધિકારીઓને કંઈક સૂચના આપવાની હતી, સૂચના આપી, માનો હું કબૂલું છું નરેન્દ્રભાઈ વતી કે સૂચના આપી કે હિન્દુઓનો રોષ નીકળવા દેજો. તો રાજીવ ગાંધીએ કીધું એના કરતાં તો આ વાત ઓછી એ છે, ઓછી ગંભીર વાત છે. ત્યાં તો હત્યાઓ થઈ ગઈ હતી, પછી વડાપ્રધાન કહી રહ્યા છે કોંગ્રેસના કે તો થાય 7000 લોકો, એક ઇન્દિરા સામે 7000 લોકો, એક ઇન્દિરાની હત્યાનો બદલો 20000 શીખો. તો ગુજરાતમાં 57 હિન્દુઓ મર્યા તો એની સામે રિએક્શન આવવાનું હતું. જેમ ત્યાં ઝાડ પડી ગયું હતું એમ ગુજરાતમાં એક ઝાડ પડી ગયું હતું 57 કાર સેવકો પર, જે અયોધ્યાથી પાછા આવી રહેલા, રામ મંદિરના મુદ્દે પાછા આવી રહેલા 57 હિન્દુઓની હત્યા થઈ ગઈ. તો એક ઇન્દિરા બરાબર 7000 કે 21000 શીખો. તો ગુજરાતના 57 હિન્દુઓનો કોઈ બદલો જ ના લેવાય? તમારી ઇન્દિરાનો બદલો લેવા માટે તમને આખા ભારતમાં લાયસન્સ હતું, અને તમને આજે પણ કોઈ શરમ નથી. આજે પણ તમે તમારા નેતાઓને અને જે પાયલોટ સાહેબ એમાં જવાબદાર હતા, જે બીજા નેતાઓ જવાબદાર હતા, એને તમે પછી કેન્દ્રમાં પ્રધાનો બનાવ્યા. આજે પણ તમારી સીબીઆઈ તમારા એ હત્યારા મિનિસ્ટરોના, હત્યારા સંસદ સભ્યોના સામે કોઈ આક્ષેપ પુરવાર થતો નથી, પુરાવા નથી, એવી કોર્ટમાં અરજીઓ કરે છે.
અને તમારે નરેન્દ્રભાઈને ફાંસી ચડાવી દેવા છે, જે હરગીજ નહીં થાય. આખું ગુજરાત આ મુદ્દે નરેન્દ્રભાઈની સાથે ઊભું છે. અને તમે અમને આ સમજાવવા જાઓ છો, હમણાં ચૂંટણીઓ થઈ વિધાનસભાની, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ભાજપના નેતાઓ જીત્યા છે, કોર્પોરેશનની ચૂંટણીઓમાં, ગામ પંચાયતની ચૂંટણીઓમાં સેંકડો મુસલમાનોએ ભાજપ તરફથી ઉમેદવારી કરી અને વિજેતા પણ થયા છે. તો ગુજરાતના મુસ્લિમો આ ભૂલી જવા માગે છે? નવેસરથી બહુ પ્રેમપૂર્વક ગુજરાતને આગળ લઈ જવા માગે છે અને તમે છો કે આ છેડો છોડવા માગતા નથી. હું ન તો નરેન્દ્રભાઈનો વિરોધી છું, ન એમનો ટેકેદાર છું. જ્યાં એ વાંકમાં છે ત્યાં હું એમની ખુલ્લેઆમ ટીકા કરું છું, પણ આ બાબતમાં હું સ્પષ્ટ કહું છું કે નરેન્દ્રભાઈ જરા પણ વાંકમાં નથી. નરેન્દ્રભાઈએ આવું કહ્યું નથી, સત્તાવાર રેકોર્ડ એમ કહી રહ્યું છે, અને છતાં બે ચાર અધિકારીઓ કહેતા હોય કે નરેન્દ્રભાઈની આવી સૂચના હતી તો હતી. રાજીવ ગાંધીના નિવેદન સામે નરેન્દ્રભાઈની આવી સૂચના તો બિલકુલ મામૂલી બાત હતી. હું એનો બચાવ કરું છું કે આવી સૂચના આપવામાં આવી હોય તો પણ રાજીવ ગાંધી કરતાં એમની એમનો ગુનો બહુ નાનો છે. તમે રાજીવ ગાંધીને પછી કોઈ સજા નથી કરી, તમારા કોઈ એમપીને કોઈ મિનિસ્ટરને કોઈ સજા નથી થઈ. અને આજે 25 વર્ષ પછી હજુ તપાસ પંચો તપાસ કરી રહ્યા છે, ચાર્જશીટો હજુ ક્યાંય કેસ ચાલ્યા નથી, કોઈને સજા થઈ નથી. અને ગુજરાતમાં વડોદરામાં બેસ્ટ બેકરી કાંડના 25માંથી 13 આરોપીઓ અત્યારે પુનાની જેલમાં સડે છે. સેંકડો હિન્દુઓને સજા થઈ ગઈ ગુજરાતમાં. અને ગુજરાતની ન્યાયતંત્ર બોગસ છે, જેમાં સેંકડો હિન્દુ અને મુસલમાનોની હત્યા માટે સજાગ થઈ ગઈ. અને દિલ્હીનું ન્યાયતંત્ર બહુ સારું છે, જ્યાં કોઈ એક પણ માણસને આજ સુધી 7000 શીખોને મારી નાખવા માટે કોઈ સજા નથી થઈ. એ ન્યાયતંત્ર સારું, ગુજરાતનું ન્યાયતંત્ર ખરાબ. કોંગ્રેસ ગુજરાતમાં હારે છે કારણ કે દિલ્હીની અંદર કોંગ્રેસમાં જે લોકો બેઠા છે એ ગુજરાત દ્રોહીઓ છે અને ગુજરાતના દ્વેષીઓ છે. બહુ વાર નરેન્દ્રભાઈની સામે પણ બોલ્યો છું, એમની વિરુદ્ધમાં પણ બોલ્યો છું, પણ જો કોઈ હિન્દુત્વના મુદ્દે અને ગુજરાતમાં થયેલા તોફાનોના મુદ્દે નરેન્દ્રભાઈના માથે માછલા છાપ ધોવા માગતું હોય તો હું બહુ ગૌરવપૂર્વક કહીશ કે નરેન્દ્રભાઈ ખોટા નથી, જરા પણ ખોટા નથી. નરેન્દ્રભાઈએ જે કર્યું છે એમનાથી બનતું બધું જ કર્યું છે. તમે જવાબ માંગો છો કે નરેન્દ્રભાઈએ 3 દિવસ લશ્કર અહીં કેમ ના આવવા દીધું ગુજરાતમાં, તો મને જવાબ આપો કે હિતેન્દ્રભાઈની સરકાર વખતે 1969માં 3000-4000 જેટલા મુસલમાનોને હિન્દુઓની હત્યા થઈ હિતેન્દ્રભાઈના રાજમાં. અને હિતેન્દ્રભાઈએ મહિના સુધી લશ્કર ગુજરાતમાં નહીં આવવા દીધું, ઠંડે કલેજે હિતેન્દ્રભાઈ આ બધી હત્યાઓ થવા દીધી. 4000 કરતા પણ વધારે હિન્દુ મુસલમાનો માર્યા ગયા. અને એ વખતે પણ મુસલમાનોની સંખ્યા હિન્દુઓની સંખ્યા કરતા ઘણી મોટી હતી. તો તમારા મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ લશ્કર ન બોલાવે, મહિના સુધી ના બોલાવે, મહિના સુધી ગુજરાતમાં કતલ આમ ચાલવા દે, તો એ હિતેન્દ્રભાઈ દેશનો શ્રેષ્ઠ વડા મુખ્યમંત્રી ગણાતો હતો એ વખતે. અને નરેન્દ્રભાઈ હત્યારા થઈ જાય છે તો હિતેન્દ્રભાઈ કોણ હતા? નરેન્દ્રભાઈના રાજમાં 1500-2000 જણની હત્યા થઈ તો હિતેન્દ્રભાઈના રાજમાં 4000 લોકોની હત્યા થઈ તો નરેન્દ્રભાઈ કરતા બમણા લોકોને મારી નાખનાર હિતેન્દ્રભાઈ કોણ હતા? તમારા બહુ જ નામાંકિત અને હું પણ વખાણું છું કે બહુ શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓમાંના એક મુખ્યમંત્રી હતા ગુજરાતના પણ. તો એ હત્યારા નહીં, હિતેન્દ્રભાઈ હત્યારા નહીં, નરેન્દ્રભાઈ હત્યારા. કોંગ્રેસ જો ગુજરાતમાં પુનર્જીવિત થવા માગતી હોય તો ભ્રષ્ટાચારના મુદ્દે લડે,
કોંગ્રેસ જો ગુજરાતમાં પાછી આવવા માંગતી હોય તો સ્પષ્ટ વસ્તુઓ કબૂલે, માત્ર પોષ ગોધરા અપોષ ગોધરા કરવાને બદલે ગોધરા અને ગુજરાત એવી વાત કરે, બોગસ બેનર્જી કમિશનો બનાવીને કાર સેવકો જાતે જ ડબ્બામાં સળગી મર્યા હતા એવી થિયરીઓ ના ઊભી કરે. હું નથી ઈચ્છતો કે નરેન્દ્રભાઈને ગુજરાતમાં નવી ચૂંટણીમાં 150 સીટ મળે, નથી ઈચ્છતો. મળે ભાજપને તો 100 સીટ મળે, 99 સીટ મળે. ભાજપ હારે તો મને આનંદ થશે, પણ કોંગ્રેસ જે ધંધા કરી રહ્યું છે એ જોતા મને એમ લાગે છે કે નરેન્દ્રભાઈ 150 સીટ જીતવા માગે છે ને કોંગ્રેસ એમને 160 સીટો આપવા માગે છે. સીધી વાતમાં આજે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું.